सर्जनात्मक कारीगरी खरेखर एक शीखवा जेवो विषय अने विषय द्वारा आपणे बाळकोने घणुं बधुं आपी शकीए। आओ आजे आपणे मळीए श्री મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાના કાર્યાધ્યક્ષ શિક્ષક શ્વેતાબેન પટેલ, આજે આપણને એક અનોખી કારીગરી વિશે માહિતી આપે। બેનશ્રી, આપ બાળકોને જણાવશો કે આપે આ શું બનાવ્યું છે? વિદ્યાર્થી મિત્રો, જો તમારા ઘરમાં એક કંકુતરી પડી હોય તો કંકુતરીમાંથી આપણે સરસ મજાનું ઝુમર બનાવી શકાય। હવે કેવી રીતે બનાવવાનું હું તમને અહીંયા કહું। જો પહેલાં કંકુતરીને સરસ મજાની એક સીધી પટ્ટીમાં આપણે કાપી દેવાની, કાપ્યા પછી તેને આવી રીતે બંને બાજુથી વાળવાની, વાળ્યા પછી બીજો પટ્ટો લેવાનો, એને પણ આપણે વાળવાની, પછી એવી જ રીતે ત્રીજો પટ્ટો, એને પણ આપણે વાળવાનો। આવી રીતે તમારે જેટલી પણ પટ્ટીઓ લેવી હોય એટલી લેવાની અને આવી રીતે વાળવાનું, અને વાળ્યા પછી અહીંયા વચ્ચે સેલોટેપ કાં તો પછી સ્ટેપલર પણ મારી શકો, કાં તો ગુંદર પણ તમે લગાવી શકો, ગુંદરે લગાવી શકાય। આવી રીતે સરસ મજાની રાઉન્ડ શેપ આ રીતે બની જશે। આ રીતે બન્યા પછી એવો ને એવો બીજો આપણે બનાવીશું, બે બનાવો, ત્રણ બનાવો, ચાર પણ બનાવી શકો। એ બનાવ્યા પછી એને આપણે અહીંયા એક સરસ મજાની દોરી વડે બાંધી દેવાનું, બે હોય તો આવી રીતે ઊંચા નીચી બાંધવાનું, ત્રીજું હોય તો એને થોડું ઉપર બાંધીશું, દોરી વડે બાંધો, ઊનની દોરી હોય તો એના વડે પણ બાંધી શકાય। અહીંયા ઉપર તમે કાગળનો લગાવેલો રાઉન્ડ પણ બાંધી શકો, કાં તો પછી બંગડી પણ બાંધી શકો। આવી રીતે આપણે આ સરસ મજાનું ઝુમર તૈયાર કરી શકાય અને ઘરમાં સુશોભન માટે પણ લગાવી શકાય। તો આ બનાવ્યું ઝુમર। વાહ, સરસ! વિદ્યાર્થી મિત્રો, આપને આ ઝુમર બનાવવાની રીત ગમી હશે। આપ પણ આવી અવનવી પદ્ધતિઓ દ્વારા અવનવું શીખી અને આ સર્જનાત્મક કારીગરીને સરસ રીતે ઓપ આપી શકો છો।